सदानन्दाम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्ननाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मयवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી મહારાજની નારાયણ ભગવાન મહારાજ થી જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કો સ્વામી મનગન ગ્રંથ ની અંદર છેલ્લે એમ કથા લખે છે ની મન પરતક મન સામે જીતી ગયું છે નિજ મગળ પરતકમન શરણાગતિ માગે છે રાજ્યમાં રહેવાની રજા માગે છે ત્યારે નિજમન પરતકમન એમ કે છે તારા અને મારા સ્વભાવ બહુ જુદા છે તને જે ગમે છે મને ગમતું નથી તારા જે સંકલ્પો છે ને મારા જે સંકલ્પો છે એ બે વચ્ચે આસમાન અને જમીનનો ફેર છે ઘણી બધી વાતે પર્તક મનના જે પેચ છે પરચક પરતક મનના જે દાવ છે પરતક મનને જે ગમે છે એનાથી નિજ મનની રુચિ સંપૂર્ણ જુદી હોય એવું નિજ મને પરતક મનને કીધું છે આગળ સ્વામી લખે છે કાગળે પરતક મનના પેચ નીચ સ્વામી લખે છે પરતક મનના કેટલાક પેચ લખાય કેટલા દાવ પેચ એના લખું કાગળ ભરાઈ જાય એટલા દાવપેચ પરતક મનના છે કાગળોના કાગળો ભરાઈ જાય અને ખૂટી જાય સાહી ખૂટી જાય ને કાગળ ખૂટી જાય એટલા આત્માઓને પરતક મને કલ્યાણના માર્ગેથી પાડેલા છે ઇતિહાસોના પાનાઓ ભરેલા છે પુરાણોની કથાઓ મોજુદ છે ભગવાન વ્યાસના લખેલા ગ્રંથોમાં કેટલી ઊંચી સ્થિતિને પામેલા જીવાત્મામાંથી મુક્તાત્મા સુધી પહોંચી ગયેલા કલ્યાણના માર્ગે આગળ વધેલા મુક્તાત્માની સ્થિતિ સુધી પહોંચેલાને પણ પછાડી દીધા હોય એવા મનના પેતરાઓ છે પરતક મનના પેચ અને દાવ કેટલા લખું સ્વામી કે એના માટે તો એટલું જ કહું છું સ્વામી કે ભૂંડા થી ભૂંડો સરેનીચ પરતક મન એટલે ભુંડાથી પણ ભૂંડું જેટલું ભૂંડું કહેવાતું હશે જગતમાં આ વિશ્વ સર્જાનું એમાં જે કઈ ભૂંડામાં ભૂંડું કહેવાતું હશે એનાથી પણ જો ભૂંડી ઉપમા કોઈને આપવી હોય તે આપણું પરતક મન છે આપણું પરતખમન શબ્દ એટલા માટે વાપરું છું કે જ્યાં સુધી આપણી સાધન દશા છે ત્યાં સુધી આપણે પરતક મન અને નિજ મન એની વચ્ચે ઝોલા ખાઈએ છે ઝૂલીએ છે આ જીવને ઘડીક પરતક મન બાજુ જવાની ઈચ્છા થાય ઘડીક નીજ મન બાજુ જવાની ઈચ્છા થાય જ્યારે વિષયોનો યોગ થઈ જાય કુસંગનો યોગ થઈ જાય ત્યારે જીવરૂપી લોલક જેમ પેલા ઘડિયાળની અંદર આમ જાય લોલકને આમ જાય એવી રીતે જીવને પરતક મન બાજુ જવાની ઈચ્છા થાય અને વરી પાછો સાધુનો સમાગમ થાય ગ્રંથનું વાંચન થાય ચિંતન થાય મનન થાય જન્મ મરણનો ભય લાગે લક ચોરાસીનો ભય લાગે ત્યારે પાછું નિજમન તરફ જવાની ઈચ્છા થાય સદગુરુ નિષ્કુળાન સ્વામીનો એક શુભ પ્રયાસ છે કે આપણે નિજ મન બાજુ ઢળેલા રહીએ ક્યારેય પણ પરતક મન બાજુ ન જઈએ સ્વામીએ આપણા આત્માને જગાડવા માટે આ પ્રકારના ગ્રંથની રચના કરેલી છે સ્વામી કે છે પરતક મનને ભૂંડામાં ભૂંડું સમજો નીચ થકી નીચ નીચ નીચમાં જેટલા જગતમાં કોઈ હશે એના કરતા પણ નીચ જો કોઈ હોય તો આપણું પરતક મન છે અને પાછું પોતાનું પરતક મન પોતાને જ મારે છે બીજાને મારવા નથી જતું જેને પોતે પરતક મનને પોષણ આપ્યું પોતાના પરતક મનને જેને પોષણ આપ્યું એને જ એ મન મારે છે જેનું ખાય એનું જ ખોદે એનું નામ પરતકમન જેનું ખાય એનું જ ખોદે દે આપણી પાસેથી જમી રમીને મોટું થાય અને આપણને જ મારે એટલે એનાથી નીચમાં નીચ કોઈ નથી જીવ પાસે બધું જ કરાવે પોતે પોષણવાળું બને અને પછી પાછું જીવને જ મારે માટે પરતક મન એનાથી મુમુક્ષુ માત્ર ચેતીને ચાલે ચેતીને ચાલે પાંચ પચીસ દિવસની જિંદગી છે જિંદગીને જતા ક્યાં વાર છે સમય ને જતા ક્યાં વાર છે તમે આમ કલ્પના કરશો કે હજુ તો બસ ગયો શનિવાર ગયો ના શનિવાર આવી ગયો આવી ગયો વાર નથી લાગતી સવારથી સાંજ પડતા અને સાંજથી સવાર પડતા રખે કોઈ આટલા ફાસ્ટ યુગની અંદર મુમુક્ષુ ભૂલો ન પડી જાય બે હજાર ને એકની સાલ ને બે હજાર ને ની સાલમાંથી બે હજાર ને વીસની સાલ આવતા વાર નથી લાગતી એમ બે હજાર વીસ માંથી બે હજાર પચાસ થતા વાર નહીં લાગે અને ફ્લાઇટને ઉપડવાની તૈયારી થઈ જશે અત્યારે તો આ ફ્લાઈટ લોડ થાય છે લોડ થાય છે બધો માલ ભરાય છે પેલી ફ્લાઇટ ઉપડવાની હોય ને એ પેલા બધું લોડિંગ થાય ને લગેજ ને બધું એમ આ કાર્ગો છે આપણું તો સમજ્યા ને અંદર જે માલ ભરો એ દિશામાં પ્લેન જાય આનું કયું સ્ટેશન છે પેલું પ્લેન તો એટલું સારું કાર્ગોનું કે ભાઈ અહીંથી જ જશે તો ઈન્ડિયા જવાનું છે ઇન્ડિયાથી મુકાયું છે કેનેડા જશે ઠીક છે પણ આ પ્લેન એવું છે કે બોર્ડ માર્યો એ અક્ષરધામ પણ જો માલ અંદર ખોટો આવી ગયો તો હવામાં બદલાઈ જાય દિશા હવામાંથી પેલી બાજુ રડાર જ ના પકડાય ટાવર જ ના પકડાય અક્ષરધામ ના પછી તો જે ટાવર પકડે ને જ જવું પડે ને ઘણી વખત પ્લેનોને એવા અમુક એવા 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 ઘણી વખત ઘટનાઓ ઘટે કે કાંઈ પકડે ને નજીકનું ટાવર જ્યાં પકડતું હોય ને એરપોર્ટ પર ઉતરવું પડે પછી ભલે ને આતંકવાદીનો દેશ હોય ભલે ને જોખમી દેશ હોય તોય ઉતરી જવું પડે એવી રીતે જો માલ કાર્ગોની અંદર ખોટો ભરાઈ ગયો છે પરતકમનો માલ જો આવી ગયો તો કદાચ પ્લેન અહીંથી ઉપડી તો જાય હવામાં તો જતું રહ્યું પછી ખબર પડે કે હવે આ તો જવાનું છે અક્ષરધામ બાજુ નહીં આ તો ચાલ્યું લક ચોરાસી નરક બાજુ ભાઈ આમ કેમ ખેંચાનું તો કે એટલે ખેંચાનો કે માલ એવો ભર્યો છે માલ એવો ભર્યો છે ને એટલે ખેંચી કાઢે અને દિશા બદલી નાખે ટાવર બદલી નાખે બધું જ બદલાઈ જાય પહોંચવું છે ક્યાં અને જતું રહેવાય ક્યાં આનો વિચાર મોમુકશુએ કરવો જોઈએ હું શાના માટે આ બધું જેટલું કાર્ય જે કાંઈ છે એ શાના માટે કરું છું જો મારે ભક્તિ કરવી છે જો મારે ધર્મ પાડવો છે જો મારે વૈરાગ્ય રાખવો છે જો મારે અક્ષરધામ પામવું છે તો સંપૂર્ણ રીતે એને ફોલો થવું પડશે આ લોકનું એક લોઢાનું પ્લેન પણ જો ટાવર ના પકડે તો એ દિશામાં નથી જઈ શકતું તો આ તો અક્ષરધામમાં પહોંચવાનું છે જન્મને મૃત્યુના ચક્કર છૂટવાનું છે પરતક મનના વિશ્વાસે ચાલીશું તો કેવી રીતે પહોંચીશું માટે પરતક મનનો સદંતર બહિષ્કાર સદંતર બહિષ્કાર ઘણી વખત નહીં દેશોમાં કે ભાઈ બહારની ની વસ્તુનો બધા બહિષ્કાર કરો બહિષ્કાર કરો તો કોક વરી વિચારશીલ વ્યક્તિએ કીધું તમે બહારનું લાવો છો શા માટે અહીંયા આગળ અહીં આવવા દો છો ત્યારે અમારે પછી નહીં લેવાનું થાય છે એના કરતા લાવશો જ નહીં ને તો કે ભગવાને આ બધી માયા બનાવી ત્યારે પ્રોબ્લેમ છે ને ભગવાને બનાવ્યું જ ના હોત તો એક ઉંમરવાળા દાદા છે દાદા કે કે આ ભગવાને ખરું કર્યું છે બધું મેં કીધું શું કર્યું છે મને કે બધું ભેગું કરીને આપી દીધું કામ આપણને જન્મ આપ્યો પછી કામ કરો લોભ ને બધું નાખ્યું પંચ વિષયો નાખ્યા અને પછી કે આવે આ બધું છૂટું કરો તમે લોકો તે ભગવાને આવું કર્યું જ ના હોત તો મેં કીધું તમારો પ્રશ્ન એક નંબર નો છે પણ આપણે પૂછાય ક્યારે આપણે પૂછવું પડે કોને જેને નાખ્યું હોય એને હવે એને પૂછાય ક્યારે કે જ્યારે એને ફેસ ઓ ફેસ વાત કરીએ એવા થઈએ ત્યારે અહી મળ્યા તો છે પણ હવે એને અત્યારે એવું મૌનરત રાખેલું છે અત્યારે હું કશું બોલીશ ખાલી જોઉં છું અત્યારે હું શું કરું છું જોઉં છું અને જ્યારે તારી બોલવાનું ચાલુ કરું ત્યારે પૂછજે ત્યાં સુધી પૂછતો નહીં અને બોલવાનું ત્યારે જ ચાલુ કરે છે કે બધું પેલું છૂટું પડી જાય ત્યારે એટલે પેલું બધું છૂટું પડી જાય ત્યારે બોલવાનું ચાલુ કરે ને બોલવાનું ચાલુ કરે ત્યારે પૂછવાનું રહેતું નથી એ દાદાને વર્ષો પહેલાં એ દાદાએ મને વાત કરેલી મેં કીધું દાદા આપણે જ્યારે ભગવાન છે ને ફેસો ફેસ આપણી જોડે બોલતા થઈ જાય ને અત્યારે દર્શન આપે છે ફેસો ફેસ પણ બોલતા થઈ જાય ને આપણી જોડે ત્યારે આપણે પહેલો પ્રશ્ન પૂછવાનો કે પ્રભુ આવું કેમ કર્યું હતું ભેગું કર્યું પછી અમને મથાઓ છો કરવા ભગવાનની કળા લીલા ભગવાનનો આશય આપણે ન સમજી શકીએ આપણે ફક્ત આપણા લેવલથી અને આપણે ફક્ત આપણા સ્ટેજ થી આપણે ફક્ત આપણી વિચારધારાથી આપણી ટૂંકી બુદ્ધિથી ભગવાનનો કાર્ય વિશેનો વિચાર કરીએ તો ભગવાનનો અભિપ્રાય ન જ સમજાય આ લોકમાં ઘણીક વખત એક સામાન્ય વ્યક્તિના અભિપ્રાયને સમજવો મુશ્કેલ પડે છે તો ભગવાનનો અભિપ્રાય કેમ સમજાય ભગવાનને અનંત જીવો છે એ બધાઈને ઝોખિયા કરવાના છે બધાને અર્થે રચ્યું છે એનો અર્થ એવો તો નથી ને કે તમારે પણ એ ભોગવવા માંડવું એનો અર્થ એવો તો નથી દારૂ છે એની રચના થઈ છે દારૂના સ્ટોરો અહીં ગલીએ ગલીએ છે ગલીએ ગલીએ છે ને આ ગલીમાં જ કેટલા સ્ટોરો હોય કોઈને દારૂ જોઈતો હોય તો પણ આ જ ગલીની અંદર ચર્ચ પણ છે આ સ્ટ્રીટ ઉપર દારૂની દુકાનો પણ હશે અને આ સ્ટ્રીટ ઉપર ચર્ચ પણ હશે કઈ વસ્તુને એક્સેપ્ટ કરવી એ જીવના હાથની વાત છે એવા જીવો છે કે જેને ભોગ જ ગમે છે ભોગ જ ગમે છે એના વિના જીવિત નથી શકતા એટલે એના સુખાર્થે ભગવાને આ ભોગોની રચના પણ કરી છે પરંતુ એનો અર્થ એવો નથી કે ભગવાને રચ્યું એ બધું આપણે ભોગવી જ લેવું ભગવાને રચ્યું છે એ કોના માટે રચ્યું છે એની આપણને ખબર હોય આપણે કોઈથી ઘાસ ખાઈએ છીએ આ બાર આટલું બધું ઘાસ થાય છે આ લોકોક કોકના યાર્ડમાં જઈને કે ભાઈ ઘાસ થોડું આપજો ને ખાવું છે કરીએ કોઈ દી પ્રયત્ન લીલું છે કાતે કઈ અત્યાર બાળકો રચકાનું કરે છે રચકાનું જ્યુસ કાઢીને પીવે છે હશે એ પણ હેલ્થ માટે ને કોઈ કઈ ઘાસ કાયેલી ઘાસ ચાલો ભાઈ ઘાસની રોટલી બનાવો જમીએ કે ઘાસને બાફી નાખો આ તો ઘાસ જમ્યા એમ કોઈ કરે છે ના ઘાસની રચના ભગવાને કરી ઢગલા બંધ કરી છે ઘરની બહાર લોનમાં જ થાય છે કોણ મોઢું મારીને ખાય છે કોઈ નથી ખાતું કારણ કે ખબર છે ઘાસ એ મારા માટે નથી ઘાસ મારા માટે નથી આ સાંભળવાનું ભલે રચના થઈ ગઈ દુનિયામાં પણ મારા માટે નથી આ ભલે આ જગ્યાઓ છે બધી બની છે પણ એ મારા માટે નથી એમ ભગવાનના ભક્ત મુમુકશુ વિચારે કે છે એ તો બરાબર છે ભગવાને જ રચના કરેલી છે ભગવાનની ઈચ્છાથી જ બધું ચાલે છે આ જગત હારું થાય છે નરસું થાય છે બધો ધર્મસર્ગ કે અધર્મ સર્ગ બંને ભગવાનની ઈચ્છાનું જ કારણ છે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે ધર્મ ને અધર્મ સર્ગ બંનેની એક સાથે જ ઉત્પત્તિ થઈ છે ઉત્પત્તિ વ્યવસ્થાની અંદર ધર્મ ને અધર્મ બંનેનું પ્રાગટ્ય છે જ તો એ ભગવાનની ઈચ્છાથી થયું છે પરંતુ જે મુમુક્ષુ છે જેને ભગવાનને પામવા છે એમ વિચારે છે કે આ મારા માટે નથી પરતક મન શું કરે છે એ પરતક પરતકમન જે મુમુક્ષુ માટે નથી એ તરફ પણ મુમુક્ષુ નું કરે એ પરતક મન છે જે આપણા ધર્મની બાર હોય જે શ્રીજી મહારાજની ઈચ્છાની બાર હોય એવું કોઈ પણ કાર્ય આપણને જે કરાવે એનું નામ પરતક મન છે એ ચાહે વાણી હોય એ ચાહે આંખ હોય એ જીભ હોય એ ચાહે ત્વચા હોય એ ચાહે હાથ હોય પણ ભગવાનની ઈચ્છા બાર ભગવાને જે આપણા માટેના બંધારણ કર્યા છે ભગવાને શાસ્ત્રની અંદર આપણું બંધારણ કર્યું છે તમે કલ્યાણના માર્ગે ચાલ્યા છો તમારે અક્ષર ધામમાં પહોંચવું છે તો આટલું આટલું બંધારણ છે મારું તમે આમાં છો તમે આની બહાર ના નીકળતા હવે આપણે એ પ્રમાણે જો ચાલવું હોય તો નિજ મનને સપોર્ટ આપવો પડે કેવું કહેવાય જે આપણને તારવા મથે છે નિજ મન એને આપણો સપોર્ટ નહીં અને જે પરતક મન આપણને ડૂબાડવા ઈચ્છે છે એને આપણે સપોર્ટ આપીએ તો પછી તો આપણું ભૂંડી દશા થવાની જ છે કોઈ સર્પને ઉછેરે દૂધ પાઈને સર્પને મોટો કરે કે ઓહો આ તો બહુ હુવાડો છે નાનો આટલો કનો હોય કોબરાનો અને આપણે એને દૂધ પાઈને મોટો કરીએ અને એમ વિચારીએ કે ઓહો આ તો બહુ હુવાડો છે બહુ રૂપાળો છે દૂધ પીન મોટો થઈ ગયો છે પણ કોઈ વખત એ ફરતો હોય અને ભૂલથી આપણો પગ પડી જાય તો ડંખ મારી જ લે

એને બરાબર એની ઉપર નજર રાખવી એની ઉપર ચોકી પેરો રાખવો એને છૂટું ના મેલું નહી તો એ ભૂંડા થી ભૂંડું છે નીચ થકી પણ નીચ છે મનવા તું તો મસ કરો જ કપટ ન કરે કોઈ મનવા તું તો કરો તું કપટ ન કળે કોય હે તું થઈ તું હેત કરે પણ કપટ તો હોય થઈ તું હેત કરે પણ કંઈક કપટ તો હોય મનવા તું તો મસ્કરો તું જ કપટ કળે કોઈ તું તો એવો છે ને મીઠો તારા કપટને કોઈ ઓળખી શકે નહીં હેતુ થઈ તું હેત કરે હેતુ એટલે હિતકારી મિત્ર થઈને હેત કરે પણ કાંઈ કપટ તો હોય જ તું થાય મિત્ર પણ કપટ કરે કરે ને કરે જ બહુ ખતરનાક અને મિત્ર થતા પણ આવડે હા પરતક મનને મિત્રતા એવી કરતા આવડે કે આપણને એવું લાગે કે આપણું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હિતે જ છું આ પરતક મન જ છે બીજો કોઈ નથી આપણને સમજી શકે છે એવું આ પરતક મન જ છે બીજો કોઈ નથી ને આ પરતક મન બહુ પ્રકારે આવે બહુ પ્રકારથી પરતક મન આવે આપણું પરતક મન છે એ પરતક મન બહુ પ્રકારના રૂપને ધારણ કરે છે વ્યક્તિનું પણ રૂપ ધારણ કરે પદાર્થનું પણ રૂપ ધારણ કરે અને આપણને એમાં ખેચાણ કરે પરમ હિતે છું થઈને આવ્યા હા ઓહો આ તો તમારાથી જ થાય બીજાથી થાય જ નહીં તમે હો તો જ બાકી તો બને જ નહીં એમ કરીને કોક માણસ આવે પરતકમન પંપ મારવા તે આપણું પરતકમન ફૂલાય હા હું હોઉં તો જ હા એટલે અહીં આગળ ઠેક માઉન્ટ એવરેસ્ટ પરથી હેઠા પડે એવા તો તમે એક જ અને પડો તોય વાગે નહીં ને એવા તો તમે એક જ બાકી માઉન્ટ એવરેસ્ટ પર ચડીને હેઠો પડે અને બચે કોઈ દી કોઈ ના બચે દુનિયામાં કોઈ નથી એક તમારા સિવાય ત્યાં પારો ચડી જાય હા બરાબર છે પેલા લલ્લુભાઈ અલ્લુભાઈ થી આ કે છે ને રાજા ગાયકવાડ ને ત્યાં વડોદરામાં એક અત્તર ની શીશી ગયો તો બસો રૂપિયાનું અત્તર પછી ગાયકવાડ રાજાએ કીધું ભાઈ વિચારીને લેશું એમ

એ લલ્લુભાઈ ખરીદેલો તે દિવસથી એની પછી કીધું કે લલ્લુભાઈ અલ્લુભાઈ થયા એવું છે કેવાનો અર્થ એ છે કે ભગવાનના ભક્ત એ પરતક મનના પેતરાઓથી ચેતવું પરતક મનને પોષણ આપે એવા પૃથ્વી પરના વ્યક્તિઓ અને પૃથ્વી પરના પદાર્થો પદાર્થ અને વ્યક્તિ બંનેથી પણ ચેતવું પરતક મનને પોષણ મળે એવા વ્યક્તિ અને પદાર્થ પર ઘણા બધા હોય આપણને જો ઓળખતા ના આવડે કે આ મારા આપે છે તો ખબર જ ના પડે હિતે જ છું લાગે પરમ હિતે જ છું લાગે એક વ્યક્તિ એવા છે કે જે આપણી ઈચ્છા પ્રમાણે આપણને ચાલવા દેતા નથી જેમ કે માની લો એક બાળક છે એ બાળકને અગ્નિની અંદર હાથ નાખવો છે હવે બાળકને અગ્નિમાં હાથ નાખવો છે તો એની છે એને મારે છે રડાવે છે પણ અગ્નિ પાસે જવા દેતી નથી અને એની મા બહાર ગઈ અને કોઈ દાસી હોય એ અગ્નિ સાથે એને રમવા માટે છૂટો મૂકી દે તો હિતે જ છું કોણ છે માં પણ ગમશે કોણ દાસી કારણ કે બાળકને ખબર નથી કે આ અગ્નિ મને બાળી નાખશે બાળકને અગ્નિને જોઈને મજા આવે છે ગ્રહે અજાને તે છોડાવે રોવારી રે બાળકને જનની સમ બીજું નહીં જગમાહિતકારી રે અધમધાર નય વિનાશિતારા અધમયો ધાર વિનાશી તારા બિરુદાની બલિહારિ રે અધમો ધાર નય અનળ અનળ એટલે અગ્નિ અનળ અહીં જો ગ્રહે અજાને અહીં એટલે સર્પ એને અજાણતા પેલો બાળક ગ્રહણ કરવા જાય તે છોડાવે રોવારી રે એને રડાવીને પણ છોડાવે કારણ કે બાળકને જનની સમ બીજું નહીં જગમાં હિતકારી રે બાળકને માતા સમાન કોઈ હિતકારી નથી પણ કોઈ એને સાપ રમવા આપે અગ્નિ રમવા આપે તો બાળકને મજા આવે પણ એમાં બળી જાય અને મરી જાય સર્પના એક દંશે પરંતુ બાળકને વાલું કોણ લાગે દાસી લાગે કારણ કે બાળકને મોતની ખબર નથી એવી રીતે ઘણીક વખત આપણું હિત કરે એવા જે નિજ મન અને નિજ મનને પોષણ આપે એવા સંત પુરુષો ભક્ત પુરુષો એ આપણને જ્યારે રોકે ટોકે ત્યારે આપણને ગમતું હોતું નથી અને પરતક મનના પંપ કોઈ મારે ને આપણને ઓ હો પણ તમે ના હોય તો કેમ થાય ને તમે ના હોત જ ના થાય આવા બધા પરતક મનના પંપ મારે ને ત્યારે જીવને હવા ભરાયા વિના રે નહીં અને બહુ હવા ભરાય તો ફુગ્ગો ફૂટ્યા વિના પણ રે નહીં પરતક મન હવા ફૂલ ભરી દેશે હવા ફૂલ ભરી દેશે માટે ભગવાનનો ભક્ત ભગવાનના સુખે સુખીઓ થવા મહેનત કરે જે ભગવાનના સુખે સુખીઓ થયો એને ક્યારેય પણ દુઃખ આવશે નહીં જે ભગવાન સિવાય અન્ય સુખે સુખીઓ થયો હશે એને દુઃખ આવશે જેને ભગવાનના સુખ જ જેને ભગવાનનું સુખ એ જ સુખ માન્યું છે મહારાજે વરતાલના ચૌદમામાં કીધું વરતાલના સોળમામાં કીધું અમારે તો ભગવાનનું જે સુખ છે એ જ સુખ માન્યું છે તો જેને ભગવાનના સુખને સુખ માની હોય એને દુઃખ કોણ કરી શકે એને ભગવાન બીજો કોઈ દુઃખ ના કરી શકે કારણ કે ભગવાનના સુખે છે અને ભગવાનના સુખથી જ સુખી થાય અને પરતક મન છે ને ભગવાન જીવાયથી બીજા બધાથી સુખી થાય માટે પરતક મન ભલે હિતકારી થઈને આવે પણ એમાં કપટ હોય હોય ને હોય જ કેવું કેવું કપટ કરે આવે એ કે છે જ્ઞાની થઈ તો જ્ઞાન કરે મન આટલું કરી શકે છે સાંભળીએ આપણે આપણા આત્માને પૂછીએ ઘણીક વખત આપણે જ્ઞાન કથતા હોઈએ એ પણ મનના પેત્રામાં રહીને બોલાતું હોય એવું સ્વામી કહે છે કેટલા અઘરા છે આ કાચિંડો તો હારો સાત રંગ જ બદલે કાચિંડો હોય ને એ ખાલી રંગ બદલે રૂપ ના બદલે રૂપ તો એનું હોય એવું ને એવું જ રે ખાલી રંગ બદલે એટલે રંગ ઉપરથી અલગ અલગ કલરનો દેખાય પણ આ પરતક મન તો છે ને રૂપે બદલે ઘડીક શિયાળ થઈ જાય ઘડીક કાચંડો થઈ જાય ઘડીક સર્પ થઈ જાય રૂપે બદલે ને રંગેય બદલે એટલું ખતરનાક પ્રાણી છે આ એટલું ખતરનાક છે અને સદાય આપણી ભેગું જ બેઠું હોય પાછું આપણી આંખમાં બેઠું હોય જીભમાં બેઠું હોય કાનમાં બેઠું હોય હાથમાં બેઠું હોય અને એને મારવાની વાતો પણ એ પોતે જ કરતું હોય ધ્યાન ન રાખીએ તો આપણને મારવાની વાત પણ એ જ કરાવે અને છતાં પણ આપણને મારી જાય કેવી રીતે તો જેવી રીતે માની લો કોઈક સૈન્ય હોય કોઈ દેશનું અને એ સૈન્યનો જે ડ્રેસ હોય અને એ સૈન્યની જે લાયકાત હોય એવી બારના દેશવાળા પોતાના પચાસ સો સોલ્જર એવા મોકલે એ દેશમાં વર્ષોનો પ્લાન એને કર્યો હોય કે વીસ પચીસ વર્ષ પછી આ રીતનું કરવું છે એ દેશના સિટીઝન થાય સિટીઝન થઈને એ મિલેટરીમાં જ જાય મિલિટરીમાં જઈને લાયકાત કેળવે લાયકાત કેળવીને ત્યાં નોકરી મેળવે મિલેટરીના સોલ્જર એ થયા છે જે તે દેશના પણ કામ કરે હામેના દેશ માટે જ્યારે કઈ થાય ત્યારે અંદરના ને અંદરના પાડી દે બોલો એને કેવી રીતે પકડો અને એવું પકડાય છે એવું મોટા મોટા દેશોના સૈન્યમાં પકડાય છે કે એની ગુપ્ત માહિતી પણ એ બીજા દેશને મોકલતા હોય આવું તો ઘણી ઘટનાઓ બનતી હોય છે જેને ગુપ્તચરો કહેવાય અને એ આખું પ્લાનિંગ પૂર્વક થયો હોય એ પંદર સત્તર અઢાર વર્ષનો હોય તે દિવસથી એને એવી ટ્રેનિંગ મળી હોય તે ત્રીસ વર્ષે ચાલીસ વર્ષે કોઈ દેશનો સિટીઝન થઈ અને દેશની બધી માહિતી બીજે મોકલતો હોય એ દેશના ઊંચામાં ઊંચા ગુપ્તચરો જ્યાં ગુપ્ત વિભાગ હોય ત્યાં સુધી પહોંચેલા માણસો પણ હોય છે એક રાજનીતિ છે રાજનીતિ છે રાજાઓની નીતિ છે અને એવું ઘણું થતું હોય છે હમણાં જ આ કોરોના કાળમાં કેટલું એવું થયું થાય આટલા સુગ્ય અને આટલા આટલા બધા સજાગ દેશો હોય એની અંદર પણ થાય તો બીજે તો થાય જ પરંતુ સમજવાનું છે એ પરતક મન પણ એવું જ છે પરતક મન પણ એવું જ છે એને ખબર છે કે આ ભગવાનનો ભગત થઈ ગયો છે સાધુ થઈ ગયો છે એને ખબર છે એટલે એ વિચારે છે કે આની પાસે જવું હોય ને તો આવે આ બહુ વાતો કરતો ને સાંભળતો થયો છે ને બહુ નિષ્કુળ કાવ્યની વાતને કરતો ને સાંભળતો થયો છે ને એટલે આની પાસે આવે એના જેવું રૂપ ધરવું પડે એને ખબર છે કે એને એવું ના કહેવાય કે તારે આ જગતમાં રખડવા આવવું છે એવું ના કહેવાય એને તો એવું કહેવાય તું ધ્યાન કર શું કહેવાય જ્ઞાની થઈ તું જ્ઞાન કરે પરતક મન ગભરાટ ના આવી જતા આપણે કોઈ આ તો નિષ્કુળન સ્વામી છે સ્વામી તો એક ઝીનું જીનું આપણને પકડાવી દે સ્વામી છે ને એટલી બધી ઝીની નજરવાળા છે ને કોઈ જગ્યાએ મારીને તમારી કસર રહેવા જ નથી દેવી એમણે આપણને હાવ ચોખા કરી નાખવા બધી જ રીતે એટલે સ્વામી બહુ ઝીની આંખથી જોવે છે અને સ્વામીની નજર કટાર જેવી છે સમજે કોઈ પણ જગ્યાએ સેજ આમ તો આમ આમ ખામી આવે ને તો સ્વામીને પકડી જાય આપણે ભલે જ્ઞાન કરતા હોઈએ નિજ મનનો પક્ષ લઈને વાતો કરતા હોઈએ પણ સ્વામી નજરમાં સ્વામી કે જોજો ભાઈ ઘણીક વખત તમે નિજ મનનો વિરોધ કરતા હોય પણ અંદર તો પરતક મન હોય બોલવામાં પરતક મન હોય તમને ખબર ના પડે માટે વિચાર કરજો કારણ કે તમે જે જ્ઞાન કહો છો અને જ્ઞાનને સાંભળો છો પછી તમને જ્ઞાન કયા પછી સાંભળ્યા પછી કોઈ સાંભળવાવાળા એમ કહેશે કે તમે તો બહુ સરસ વાત આ કરી જોરદાર આજ સુધી સમજાઈ નહોતી એવી વાત કરી દીધી તમે અને સાંભળવાવાળા એમ કે મને તો સાંભળ્યા પછી તો મારા હાથમાં ખુલી ગયો ને મારા બધાય તાળા ખુલી ગયા એવું આ સાંભળવા લાગે અને પછી વાત કરવાવાળા જેને જ્ઞાન કર્યું છે ને એમ લાગે કે આ વાત તો આપણે જ કરીએ બાકી બીજાથી થાય કે એમ એ કોને પકડ્યા પરતક મને પકડ્યા એ વાત તમે જ્યારે કરતા હતા ત્યારે પણ પરતક મને તમારી ચોટલી ચાલેલી હતી એના કારણે જ તમને જ્યારે પાંચ શ્રોતાએ એમ કીધું કે આ વાત તમે બહુ જબરી કરી ત્યારે અંતરમાં સંકલ્પ થવા લાગ્યો આ વાત તો હું કરું આવું ના થાય અને જો એવો વિચાર થાય કે આ વાત તો આવા મોટા સાધુ લખે ને મોટા સાધુ વિચાર આપે ને મોટા સાધુ જે કરે આવા નિષ્કુળાંત સ્વામી જેવા મોટા સાધુઓ સદગુરુની કૃપા એનાથી આ થયું છે બાકી મારે હજુ એ રસ્તે ચાલવાનું છે એમ જો રે તો નિજ મન ભેગું પણ જો કે બે શબ્દ કીધા નથી ને વિચાર બદલાયા નથી તો સમજવાનું કે આ જ્ઞાન બધું ગયું ધોળમાં વાત કરી બધી ગઈ ધોળમાં પરતક મને પકડી લીધા જ્ઞાની થઈ તો જ્ઞાન કરે ધ્યાની થઈ ધરે ધ્યાન ત્યાગી થઈ તો ત્યાગ કરે તું રજડાવેરા પરતક મન આટલું કરાઈ શકે છે સંકે કે ચેતજો જ્ઞાની થઈને જ્ઞાન કરાવશે ધ્યાની થઈને ધ્યાન પણ કરાવશે અરે ત્યાગી થઈને તમને ત્યાગ પણ કરાવશે અને જંગલમાં રખડાવી દે એવું ખતરનાક આ પરતક મનરૂપી પ્રાણી છે ત્યાગ પણ કરાવે ધ્યાન પણ કરાવે અને જ્ઞાન પણ કરાવે લો આવે કેવી રીતે પકડવું આવે કેવી રીતે પકડવું ત્યાગ કરાવવામાં મદદરૂપ થાય ધ્યાન કરાવવામાં મદદરૂપ થાય આપણને આ કેવું ખબર છે કેવી રીતે મદદરૂપ થાય ઓલા છે ને બકરાને કરવત મૂકે બકરો હોય ને એને વધેરવાનો હોય ને કોઈ મને ના જોવા સ્વામી હાંભળ્યું છે એ છું બકરો હોય ને એને વધેરતા એવું છે કે બે ચાર દિવસ એને બહુ સરસ ખવડાવે હારામ હારું જમવાનું આપે હા રોજ રજકો ને કેટલી બધી હારું જે જે ખવડતું બધું જ ખવડાવે પણ પછી એ બકરાને ખવડાવે બકરો તો મોજમાં રહીને ખાતો હોય પણ જે પેલું એનું ખંજર હોય ને એ પછી જે દી ગળાએ મૂકે ને ત્યારે એક ગાય કટકો કરી નાખે તો ખવડાવે છે ત્યારે કેવા લાગે છે છૂ લાગે છે પણ ખબર છે કે ચાર દી પછી ગળું કાપશે એમ પરતક મન છે ને જ્ઞાન પણ કરાવે ધ્યાન પણ કરાવે અને સાથે ત્યાગ પણ કરાવે પણ ગળા ઉપર કરવત મૂકીને બેઠું હોય એને લાગ મળ્યો નથી અને ધડથી ગળું જુદું કર્યું નથી હવે થોડો વિચારણીય પ્રશ્ન થઈ ગયો કે આ તો ઉપાધિ થઈ આપણે નિજ મનના જે સ્વરૂપો છે એ કરીએ તોય પરતક મન ઝાલે તો કે હા ગોપાળાન સ્વામી વાતોમાં કે છે ભગવાનનો ભક્ત જે કાંઈ કરે છે એ બધું સત્સંગને અર્થે કરે છે કે પોતાના કલ્યાણને અર્થે કરે છે ત્યારે અહમ અને મમત્વ સોતો કરે છે અહમ અને મમત્વે સહિત થતું જ્ઞાન અહમ અને મમત્વે સહિત થતું ધ્યાન અહમ અને મમત્વે સહિત થતો ત્યાગ આ પરતક મન થી થયેલું કાર્ય છે કાર્ય નિજમનનું દેખાય છે કારણ કે જ્ઞાન કેવું ને સાંભળવું એ નિજમનનું કાર્ય છે ધ્યાન કરવું એ નિજમનનું કાર્ય છે ત્યાગ કરવો એ નિજમનનો વિષય છે પરંતુ અહમ અને મમત્વના સ્વરૂપે સહિત થતો ત્યાગ જ્ઞાન અને ધ્યાન એ પરતક મનના હાથમાં રહીને દોરી સંચાર થાય છે જેને બહુ વિચક્ષણ મમુક્ષુ ઓળખી શકે છે જ્યારે કોઈ પણ આપણાથી થતું સત્સંગની અંદર સારું કાર્ય આપણા આત્માના શ્રેય માટે આત્યંતિક કલ્યાણ માટે થતું કોઈ પણ આધ્યાત્મિક સાધન એનું જ્યારે આપણને વજન લાગવા લાગે ત્યારે સમજવાનું કે આ પરતક મનના હાથમાં દોરી ગઈ છે હમણાં ચાતુર્માસ આવે છે આપણે માની લો ધારણાપારણાના કરીએ ચાંદ્રાયન કરીએ ભજન કરીએ ભક્ત ચિંતામણીના પાઠ કરીએ વચનાવતના પાઠ કરીએ એકટાણું કરીએ જનમંગલ કરીએ પ્રદક્ષિણા કરીએ દંડવટ કરીએ અને કોઈ આપણે બહુ વિશેષ નિયમને ઝાઝા નિયમ લઈને બહુ સારી રીતે ભજન કરીએ તો આપણને કોઈ એમ આપણને એમ થાય કે ઓહ બધાએ એક એક નિયમ લીધા છે ને મેં દસ નિયમ લીધા છે એમાં પાછું આપણને શરૂઆતમાં કઈ ના હોય નિજ મનના હાથમાં જ દોરી હોય પણ પછી આપણને બધા કહેતા થાય ઓહો તમે તો ચાર મહિના ધારણા પરના ચાંદ્રાયન એમ ચાંદ્રાયન કશું જ નહીં જ્યુસ ઉપર ખાલી ફ્રૂટ ઉપર એમ ત્રણ જ કોળિયા ચાંદ્રાયનમાં ચાર જ કોળિયા ઓહો 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 એટલે ધીરે ધીરે દોરી ખસતી જાય કોના હાથમાં પરતક મનના હાથમાં અને પરતક મનનો પેત્રો રચાઈ જાય એટલે ચાર મહિના આપણે પૂરા તો કરીએ ભજનના તપના સેવાના પણ અંતરમાં એમ થાય કે મેં કર્યું ને હું કરું ને હું કરું એવું કોઈથી થાય એટલે ચાર મહિના પૂરાય થઈ ગયા ભગવાનના ચરણમાં બધું સમર્પિત થઈ ગયું પણ બધું સમર્પણ પરતક મનના ચરણમાં થયું હોય એ ચાર મહિના આપણને ફાયદો થવાની જગ્યાએ નુકસાનમાં જતા રહ્યા હોઈએ તો હવે આનાથી એવું નહીં વિચારવાનું તો કંઈક કરવું જ નહીં એટલે પ્રોબ્લેમ જ નહીં લો એવું નહીં કરવું પણ અહમ અને મમત્વે રહિત થઈને કરવું મારી ઉપર ભગવાનની કૃપા મારી ઉપર સદગુરુની કૃપા મારી ઉપર સંતો ભક્તોની કૃપા કે હું આવું કરી શકવાને માટે લાયક બન્યો મને બનાવ્યો છે મારી પાત્રતાને આપી છે હું પાત્ર નથી મારી પાત્રતાને કેળવી એમની કૃપાથી આ સંતો ભક્તોના રાજી પાથી થયું આવો જો વિચાર થાય તો હાથમાં દોરી રહે ઓહો પણ તમે તો ધ્યાન કરો એટલે છ કલાક સુધી ઊભા જ નથી થતા અને હું ધ્યાન કરું એટલે છ કલાક સુધી હલું નહીં સવારનો નો બેઉ તે બપોર સુધી ધ્યાન કરું બપોરનો બેઉ તે હા સુધી ધ્યાન કરું લો કોઈથી થાય તો વિચારો આ જે થયું ને એ દોરી કોના હાથમાં ગઈ મનના એટલે આપણને ઘણીક વખત લાગે કે આને આ જ્ઞાન છે વૈરાગ્ય છે ત્યાગ છે તો પણ આમ કેમ આટલું હતું તો પણ આવું કેમ એની પાછળનું કારણ એક જ છે અહમ અને મમત્વ સ્વતા થયું છે કર્યું છે એ ખોટું નથી કર્યું પણ અહમ અને મમત્વે સહિત કર્યું છે જેના કારણે અહમ અને મમત્વે સહિત કરેલી સેવા હોય અહમ અને મમત્વે સહિત કરેલું ધ્યાન હોય અહમ અને મમત્વે સહિત કથેલું જ્ઞાન હોય સાંભળેલું જ્ઞાન હોય અહમ અને મમત્વે સહિત કરેલો ત્યાગ હોય આ બધું જ આખરે નુકસાન 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 ને નુકસાન તરફ જ લઈ જાય એ પરતક મનને જ પોષણ આપે માટે મુમુક્ષું માત્ર હું અને તમે સાવધાન બનીએ વિચાર્યા વિના દોટ નહીં કાઢવાની વિચાર્યા વિના કોઈ પણ દિશા પકડી લીધીને દોટ કાઢી પણ અંતરને પણ તપાસ્યા કરવું પડે કે આ કરવાથી મારી અહમ અને મમત્વની દોરીઓ તો પાછી પાકી નથી થતી ને મને એવા સંકલ્પો તો નથી થતા ને કે સત્સંગમાં હું જ બહુ સરસ કરું છું ને બહુ સરસ કરી શકું છું ને બહુ સરસ વિચારી શકું છું ને બહુ સરસ તપને ત્યાગને વૈરાગને જ્ઞાનને ધ્યાનને આવા બધા સંકલ્પો તો નથી થતા ને જો એ સંકલ્પો થાય છે તો ચોક્કસ નીજ મનનો સામેનો નીજ મન દેશનો સામેનો દેશ પરતક મનનો છે પરતક મનનું સૈન્ય નીજ મનનો બેઝ નીજ ડ્રેસ નીજ મનની લાયકાત બધું કેળવીને આ બાજુ આવી ગયો છે અને અહીં આવીને આવે મારશે હવે ત્યાગનું જ સ્વરૂપ લઈને આવે ને જ્ઞાનનું જ સ્વરૂપ લઈને આવે ને ધ્યાનનું જ સ્વરૂપ લઈને આવે ને મારે તો કેમ પછી થાય પછી તો મર્યા વિના કેમ રે કોને કહેવાય પેલા સાધુ એક ધ્યાન કરતા હતા મુક્તાનંદ સ્વામી બીમાર હતા તો સેવા કરવાવાળું કોઈ નહીં સ્વામીનું તો પછી નિત્યાનંદ સ્વામીને ગોપાળનંદ સ્વામીને ખબર પડી કે સ્વામી બીમાર છે એમાં સ્વામીને એકવાર ખીચડી સ્વામીની ઉંમર થયેલી સ્વામીએ ખીચડી મૂકીને એમાં કંઈક એવો પદાર્થ આવી ગયો જોવામાં ભૂલ થઈ હશે સ્વામીને આફરો ચડી ગયો એટલે મોટા સંતોએ પેલા ધ્યાનવાળા જે સંત હતા એટલે પેલા તો મુક્તાનંદ પૂછ્યું સ્વામી કોઈ સેવક નથી તમારે સંત તમારી ઉંમર થઈ છે સ્વામી કે છે તો ખરો પણ હવે ધ્યાન કરે ને બધું કરતો હોય એટલે પછી હું એને ડિસ્ટર્બ ના કરું ત્યારે પછી સંતોએ કીધું ઓલા સંતને કે ભાઈ તમે થોડું ધ્યાન પડતું મૂકીને મુક્તાનંદ નું ધ્યાન રાખો ને તો મારા જ બહુ રાજી થાય ઓલા કે મારા ધ્યાનનો નિયમ છે તમે તો ધ્યાન કરતા આડું આવે ને શું કહેવાય માયા આ તમે માયા રૂપે આડા આવ્યા ધ્યાન થાય એ ધ્યાન થતું હતું પણ એ પરત મનથી નુકસાન કરે શ્રીજી મહારાજે કહ્યું તો પણ ધ્યાન નથી છૂટ્યું ધ્યાન કરો તમારું તો ભાઈ છોડ ને હું જ રાજી છું સેવા કરો ને ના પોતાના અહમ અને મમત્વ થી થતી શુભ ક્રિયાઓ પોતાના અહમ અને મમત્વના બંધનમાં રહીને થતી સારામાં સારી આધ્યાત્મિક માર્ગની જે ક્રિયા છે એ પણ પરતક મનના પેતરાની છે આને પણ સમજી રાખવી જોઈએ જો આપણે એને ન સમજીએ તો ક્યારેક આપણે થાપ ખાઈ જઈએ અને જીવનના અંતે આપણે જે કરવા માગીએ છીએ થયું નહીં આપણે શું કરીએ છીએ અને કેટલું કરીએ છીએ એના કરતાં પણ વધારે મહત્વનું એ છે અહમ અને મમત્વને છોડીને કેટલું કરીએ છીએ કારણ કે પરતક મન છે ને એનો બેઝ અહમ અને મમત્વ છે એ અહમ અને મમત્વના બેઝ ઉપર અહમ અને મમત્વનું દૂધ પીને મોટો થતો કોબરા સર્પ છે અહમ અને મમત્વરૂપી દૂધ જો એને નહીં મળે તો એ છે ને ફૂકાઈને ખલાસ થઈ જશે મરતા બહુ વાર લાગે છે જલ્દી મરે એવો નથી એને તમે સો વર્ષ નહીં એક હજાર વર્ષ નહીં સાઠ હજાર વર્ષ સૌભરી ઋષિએ જમવાનું નહોતું આપ્યું ને પણ એક જ વાર જો મળી ગયું ટીપું દૂધનું તો મજબૂત થઈને ફેન કાઢી ફેન કાઢી એને એટલે છે બહુ ખતરનાક પ્રાણી પણ એને અહમ અને મમત્વરૂપી દૂધ જો ન મળે તો ધીરે 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 દુબળો થતો જાય અને દુબળા થતા થતાં ફેન માડવાનું તો બંધ કરી જ દે ડંખ મારવાનું તો બંધ કરી જ દે અને એમ કરતાં 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 એક દિવસ ઢીલો હાવ ઢીલો થઈ જાય અને હાવ મરેલો થઈ જાય તો પણ એનો વિશ્વાસ નહીં કરંડિયામાં પૂરીને રાખવો પડે રાખવો પડે કરંડિયામાં પૂરીને કારણ કે ક્યારે દૂધનું ટીપું લઈ આવે કંઈ નક્કી જ નથી અને આપણે બધા એવા જન્મો જન્મના ટેવાયેલા છે ક્યારે દૂધના ટીપા પ્રગટ કરીએ એનું નક્કી નથી હા કેટલો ત્યાગને વૈરાગને ધ્યાન ને ભજન કરીને રાખ્યું ક્યારે દૂધનું ટીપુ આ કોબરાને આપી દઈએ કઈ નક્કી નહીં ફેન માંડીને ઉભો થઈ જાય આપણી સામે માટે એમ કે છે તું જ્ઞાની થઈને જ્ઞાન કરે ધ્યાની થઈને ધ્યાન કરે ત્યાગી થઈને ત્યાગ કરે તું રજડાવે રાન તું જંગલમાં રખડાવે એવો ખતરનાક છે પણ છોડે એવો નથી માટે નિજ મન કે આવે તને જીત્યો છું ને તો હવે મારે તને છૂટથી મારા રાજ્યમાં ફરવા દેવો નથી આવી રીતની સ્વામી એના ઘણા બધા કપટની વાતો કરે છે એને પાછા આપણે આવતીકાલ સાંભળશું ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધર્મ સર્વદેવેશ્વરમ ભક્તિ ભક્તિધર્માત્મજમ બાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજની જે